બહુજન સમાજની દીકરી સાથેના ગેંગરેપ અને હત્યાના વિરોધમાં વિવિધ સંસ્થાઓ સંગઠનોનો દ્વારા કેન્ડલ માર્ચ દ્વારા વિરોધ. ઉત્તર પ્રદેશમાં હાથરસમાં બહુજન સમાજની દીકરી સાથેના દુષ્યકૃતના 3 નરાધમોએ સામે ભારે રોષ. 3 હેવાનીઓને ફાંસીની સજા માટે વિવિધ સંગઠનો દ્વારા આવેદનપત્ર. ઉત્તર પ્રદેશ સરકારની નિષ્ક્રિયતા સામે આવી. બનાસકાંઠા કલેક્ટરને આવેદનપત્ર દ્વારા વડાપ્રધાનશ્રીને રજૂઆત. રાષ્ટ્રીય લોક અધિકાર મંચ, સ્વયંસેવક દળ, દલિત સંગઠન, ભીમ આર્મી, વાલ્મીકી સમાજ સાથે આપ્યું આવેદનપત્ર. બનાસકાંઠા દલિત સંગઠન દ્વારા વિવિધ સંગઠનો સાથે કેન્ડલ માર્ચનું યોજાઈ. બ્યુરો રિપોર્ટ, રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. એના પછી પોલીસ પ્રશાસને રાત્રે 2 વાગે એના માતા પિતા ને એના દેહપણના સભ્યોને સળગાવી દીધું. અને સળગાવી દીધું એટલા માટે કહીશ, કારણ કે હિન્દુ ધર્મ પ્રમાણે અગ્નિ સંસ્કાર 6 વાગે પછી રાત્રે થતા નથી. તો એને એ પોલીસ પ્રશાસને એને સળગાવી દીધી રાત્રે. તો એનો પાર્થિવ દેહ પણ એના માતા પિતાના નસીબ ન થયું. તો આનાથી વિશેષ કરવાનો ઘટના કહી શકાય. જે દેશમાં બેટી બચાવો બેટી પઢાવોના નારા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી આપતા હોય, એ જ દેશમાં બેટીઓ બચશે જ નહીં તો ભણશે ને આગળ કેવી રીતે વધશે. આમ વિરોધ માટે અમે અત્યારે કેન્ડલ માર્ચ યોજ્યું છે. પ્રિયંકા રેડ્ડી, નિર્ભયા, આવા ઘણા રેપ બનતા હોય છે, ગેંગરેપ, ત્યારે દેશની જનતા એ વખતે દેશની બેટી કહી દીધી છે. જ્યારે આ દલિત સમાજની કોઈ દીકરી સાથે આવું ઘટના બની ત્યારે તે દલિતની બેટી કહી છે. આવું શા માટે? આવો ભેદભાવ શા માટે? શું એ દીકરીને ન્યાય નહીં મળે કારણ કે દલિતની દીકરી છે? આ માટે મેં સમગ્ર દલિત સમાજ, અહીંયા બનાસકાંઠાના દલિત સમાજના આગેવાનો, મેં મહિલાઓ અમે ખાસ એટલા માટે ચિંતિત છે કે દિવસે ને દિવસે આ રીતે ગેંગરેપની ઘટનાઓ વધતી જઈ રહી છે. એટલે અમને સતત ચિંતા વધી રહી છે કે અમારી દીકરીઓનું આવનારું અને અમારું ભવિષ્ય શું હશે. અમને હત્યારાની ફાંસી મળી એ માટે મેં દુઃખ પ્રકાશ કરવા માટે. લાખણીમાં ટેકાના ભાવે મગફળીની નોંધણી બાબતે ખેડૂતોએ હોબાળો મચાવ્યો. લાખણી ખાતે આવેલા પુરવઠા વિભાગના ગોડાઉનમાં ખેડૂતો એકઠા થયા. આજથી ચાલુ થયેલ ટેકાના ભાવ માટેની નોંધણી ન થતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો. ગ્રામ પંચાયતના વીસીની હડતાલના કારણે ખેડૂતોને પરેશાની. ગ્રામ પંચાયતમાં નોંધણી ન થતા ખેડૂતો નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ખાતે પહોંચ્યા. ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે નોંધણી ન થતા ખેડૂતોમાં રોષ. બ્યુરો રિપોર્ટ, રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. અંબાજી મંદિરમાં રાજકોટના એક માઈ ભક્તો દ્વારા સોનાનું દાન. યાત્રાધામ અંબાજીમાં જગત જનનીનું ધામ તરીકે વિશ્વ વિખ્યાત છે, જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં માઈ ભક્તો માના દર્શનાર્થે આવી ધન્યતા અનુભવતા હોય છે. યાત્રાધામ અંબાજી એક શક્તિપીઠ તરીકે પણ પ્રસિદ્ધિ ધરાવે છે. શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે લાખોની સંખ્યા માં માઈ ભક્તો માના દર્શનાર્થે આવે છે અને પોતાની આસ્થા અનુરૂપ મનોકામના પૂર્ણ થતા મંદિરમાં દાન સ્વરૂપ રૂપિયા, સોનું, ચાંદી અર્પણ કરતા હોય છે. આજે રાજકોટના એક માઈ ભક્તે પણ સોનાના બિસ્કિટ દાન કર્યા હતા, જેનું વજન 1,269 ગ્રામ હતું. રાજકોટના માઈ ભક્તો દ્વારા સોનાની બિસ્કિટની અંદાજિત રકમ 68,20,875 રૂપિયા થાય છે. રિપોર્ટર સુરેશ જોશી, અંબાજી. કાંકરેજ તાલુકાના થરામાં સર્વિસ રોડ પર બાયો વેસ્ટ જોવા મળ્યા હતા. કોરોના મહામારી વચ્ચે વેપારી મથક થરામાં સર્વિસ રોડ અને પેટ્રોલ પંપની બાજુમાં બાયો વેસ્ટ ફેંકવામાં આવ્યો હતો. મુખ્ય રસ્તાની બાજુમાં બાયો વેસ્ટ ફેંકતા લોકોમાં ભારે રોષ આવી. કોરોના મહામારી વચ્ચે રસ્તા પર બાયો વેસ્ટ ફેંકતા તંત્ર પગલાં ભરે તેવી માંગ. રખડતા ઢોરના મોઢામાં આવે તો આ અબોલ પશુને પણ જીવ સામે જોખમ ઊભું થાય એમ છે. રિપોર્ટર અણદાજી ઠાકોર, દિયોદર.